नमस्कार मित्रों, स्वागत है तमारो मारी यूट्यूब चैनल धरतीपुत्र में। खेडूतों माटे सौथी मोटा समाचार मळी रह्या छे के मित्रों, आंतरराष्ट्रीय बजार नी अंदर हवे तेजी रही छे के मंदी, गामडे बैठा कपासना भाव वधशे के घटशे। खास करीने मित्रों अमेरिकन सेंट छे ते 85.32 बोलायो छे, तो हवे कपास राखवामां के वेचवामां फायदो तेनी संपूर्ण माहिती मित्रों आपणा वीडियानी अंदर जोईशुं। तो वीडियाने अंत पूर्वक निहाळजो अने हजी सुधी अमारी चेनलने सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी लेजो अने बाजूमां रहेलो बेल बटनने प्रेस करी देजो, जेथी अमारा द्वारा आपवामां आवती माहिती तमने तरत ज मळी रहे। खास करीने मित्रों रूनी गासडीना भाव छे તે 61,000 રૂપિયાથી કરીને 62,000 રૂપિયા આજુબાજુ રનક થતા જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો કપાસિયાના ભાવની અંદર તેમજ કપાસિયા ખોળની અંદર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર મિત્રો સ્થાનિક બજારો ઉપર જોવા મળી છે। આમ કપાસના ભાવની અંદર 5 રૂપિયાથી કરીને 10 રૂપિયાનો ઘટાડો છે તે જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રમાંથી પુષ્કળ કપાસની આવક જોવા મળી છે, તેના પગલે ભાવ છે તે હજી પણ તૂટી શકે છે। ખાસ કરીને મિત્રો કપાસ મહારાષ્ટ્રના જે કપાસ છે તેની આવકો વધવાની સાથે કપાસની બનતી દરેક આઇટમોની અંદર ભાવ ઘટી રહ્યા છે, જેની અંદર રૂ, કપાસિયા ખોળ તેમજ હોસ્ટના ભાવનો સમાવેશ થાય છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર કપાસના ભાવની અંદર આજે 5-10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તેનું મુખ્ય એક જ કારણ છે કે મહારાષ્ટ્રની અંદર નીચું જતું હોવાથી ગુજરાતનો કપાસ પણ ઘટી રહ્યો છે। ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે નીચે તળિયે આવતા જોવા મળ્યા છે, તેના પગલે મિત્રો ગુજરાતના કપાસના ભાવ ઘટી રહ્યા છે। તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારની અંદર હજી પણ તેજીનો માહોલ છે તે જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મેન લાઇનની મળીને આજે 130 ગાડીની આવક જોવા મળી હતી, જેમાં મેન લાઇનના કપાસના ભાવ છે તે 1630 રૂપિયાથી કરીને 1660 રૂપિયા, જ્યારે મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે 1580 રૂપિયાથી કરીને 1640 રૂપિયા બોલાયા હતા। ખાસ કરીને મિત્રો કડી માર્કેટયાર્ડની અંદર મહારાષ્ટ્રની આજે 200 ગાડીની આવક જોવા મળી હતી, તો કડી માર્કેટયાર્ડની અંદર સૌરાષ્ટ્રની આજે 50-60 કપાસ ગણની આવક જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે પ્રતિમણના 1580 રૂપિયાથી કરીને 1640 રૂપિયા બોલાયા હતા, જ્યારે સૌરાષ્ટ્રના વેપારો છે તે પ્રતિમણના 1650 રૂપિયાથી કરીને 1680 રૂપિયા આજુબાજુ બોલાયા હતા। આમ સૌરાષ્ટ્રના અગ્રણી જે માર્કેટયાર્ડો છે તેની અંદર કપાસની આવક છે તે 1,00,000 મણ આજુબાજુ જોવા મળી હતી, જેમાં સૌથી ઊંચામાં ઊંચા ભાવ છે તે ગોંડલ માર્કેટયાર્ડની અંદર 1750 રૂપિયા તેમજ બોટાદ માર્કેટયાર્ડની અંદર 1756 રૂપિયા બોલાયા હતા। આમ બોટાદ માર્કેટયાર્ડની અંદર ક્વિન્ટલના ભાવ છે તે 8,300 રૂપિયા આજુબાજુ બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ છે તે તળાજા માર્કેટયાર્ડની અંદર બોલાયા હતા। કપાસના ભાવ છે તળાજા માર્કેટયાર્ડની અંદર પ્રતિમણના જે 1305 રૂપિયા બોલાયા હતા। આમ સરેરાશ કપાસના ભાવ છે તે પ્રતિમણના 1650 રૂપિયાથી કરીને 1670 રૂપિયા આજુબાજુ બોલાયા હતા। ખાસ કરીને મિત્રો હાલ મહારાષ્ટ્રમાંથી પુષ્કળ પ્રમાણની અંદર કપાસ છે તે માર્કેટયાર્ડોની અંદર ઠલવાઈ રહ્યો છે, તેના પગલે મિત્રો કપાસના ભાવની અંદર આ ઘટાડો છે તે જોવા મળ્યો છે। તો બીજી તરફ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોની અંદર જે અમેરિકન સેન્ટ છે તે 85-87 આજુબાજુ રનક થતો જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોની અંદર કોઈ મોટી મંદી તેજી જોવા નથી મળી રહી, પરંતુ મિત્રો ગુજરાતની અંદર મહારાષ્ટ્રનો કપાસ છે તે પુષ્કળ પ્રમાણની અંદર આવી રહ્યો છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના કપાસ કરતાં મહારાષ્ટ્રના કપાસ છે તે વેપારીઓને 80 રૂપિયાથી કરીને 100 રૂપિયા સસ્તો પડી રહ્યો છે, તેથી તમામ જીનર્સો અને વેપારીઓ હાલ મિત્રો મહારાષ્ટ્રના કપાસ ખરીદવા તરફ વળ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ગુજરાતનો જે કપાસ છે તે મોંઘો પડી રહ્યો છે, ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રનો કપાસનો ફ્લો ઘટશે તેવા જ મિત્રો ગુજરાતના કપાસના ભાવ છે તે ફરી તેજી તરફ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીની અંદર કપાસના ભાવ છે તે 1750 આજુબાજુ રનક થતા જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો સુપર ક્વોલિટીવાળો કપાસ હશે તે સાચવવામાં ફાયદો થશે, ખાસ કરીને મિત્રો જે મીડિયમ ક્વોલિટીવાળો કપાસ છે તેને વેચવાની અંદર જ મિત્રો ફાયદો થશે। ખાસ કરીને મિત્રો ગામડે બેઠા આગામી સમયની અંદર કપાસના ભાવની અંદર પણ મોટો ઉછાળો એટલે કે વધઘટ છે તે જોવા મળી શકે છે। સુપર ક્વોલિટીવાળો કપાસ છે તેને સાચવવાથી મિત્રો ખેડૂતોને 100% ફાયદો થશે। તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।